गुड आफ्टरनून एवरीवन। આપણે વેબિનાર સ્ટાર્ટ કરશું હમણાં 5 મિનિટની અંદર। સો ગુડ આફ્ટરનૂન એવરીવન, હું ચિંતન જાડેજા મનુપત્ર અમદાવાદથી આપ સૌને ગુજરાતીમાં મનુપત્રના કોડ પ્લાનના મોડ્યુલનું ડેમોન્સ્ટ્રેશન માટે વેલકમ કરું છું। બેઝિકલી મનુપત્ર શું છે એક્ઝેક્ટલી, આપણે 2001થી મનુપત્રએ ઓનલાઈન લીગલ રિસર્ચ માટે વેબસાઇટ સ્ટાર્ટ કરી હતી, જે છે manupatra.com, જે ભારતનું પ્રીમિયર લીગલ રિસર્ચ તરીકે ઓળખાય છે। મનુપત્ર જે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ઉપર કામ કરે છે, પ્લસ એનાલિટિકલ ફીચર્સ આપેલા છે એમાં, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર એ કામ કરે છે, જેમાં ડિફરન્ટ વિઝ્યુલાઇઝેશન ટૂલ્સ આપણે યુઝ કરી શકીએ, પ્લસ જે બેઝિક છે હાઇપરલિંક, જે જજમેન્ટને બીજા જજમેન્ટ સાથે જોડે છે, તથા જજમેન્ટથી તમે જજમેન્ટની અંદર હાઇપરલિંકની મદદથી બેરેક્સ છે એ તમે ઓપન કરી શકો છો, રૂલ્સ ઓપન કરી શકો છો, સો આપણે અત્યારે જે મોડ્યુલ નું ડેમોન્સ્ટ્રેશન જોવાનું છે એ છે સુપ્રીમ કોર્ટ અને ઓલ હાઈ કોર્ટના જજમેન્ટ વિથ સેન્ટ્રલ એક્ટ અને લોકલ એક્ટ્સ। આમ બેઝિકલી મનુપત્ર એ બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે, જેમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આપણે આપીએ છીએ ફ્રોમ 1950થી અને હાઈકોર્ટ ફ્રોમ 1860 ઓનવર્ડ્સથી, પ્લસ ટ્રિબ્યુનલ્સ અને કમિશન્સના ઓર્ડર્સ આપીએ છીએ, નોટિફિકેશન સર્ક્યુલર્સ છે, બિલ્સ ઇન પાર્લામેન્ટ, ઓર્ડિનન્સ, કમિટી રિપોર્ટ્સ, સેમ્પલ ડ્રાફ્ટ, એગ્રીમેન્ટ એન્ડ ડીડ્સ, અને ઇન્ટરનેશનલ ડેટાબેઝ છે જે લીગલ સાઈડમાં છે, અને બિઝનેસ એન્ડ પોલિસી છે જે સબ્જેક્ટ વાઇઝ ઇન્ફોર્મેશન આપે છે તમને, લાઇક ડબલ્યુટીઓ, એન્ટી ડમ્પિંગ, આર્બિટ્રેશન, સાયબર આઈટી લો, સો આ રીતના સબ્જેક્ટ વાઇઝ તમને એમાં ઇન્ફોર્મેશન મળી શકશે। જે કોર્ટ પ્લાન છે જે સુપ્રીમ કોર્ટ અને ઓલ હાઈ કોર્ટમાં, જેમાં કેસ લોસ
તમને મળશે સુપ્રીમ કોર્ટ ફ્રોમ 1950 થી ઓન ઓલ સબ્જેક્ટ ઓફ લો, કેસલોસ ફોર હાઈ કોર્ટ્સ ફ્રોમ ડેટ ઓફ ધી ઇન્સેપ્શન્સ 1860 ઓનવર્ડ્સ થી, જેમાં જૂની હાઈ કોર્ટ્સ જે છે પ્લસ બેન્ચીસ છે એના જજમેન્ટ્સ નો પણ એક્સેસ મળશે, પ્લસ સેન્ટ્રલ એક્ટ છે, લોકલ એક્ટ છે, રૂલ્સ રેગ્યુલેશન્સ. આપણે 18 એક્ટમાં કમેન્ટ્રીઝ પણ આપીએ છીએ જેનો પણ તમને એક્સેસ રહેશે, પ્લસ મનુપત્ર ઈ બુક્સ છે એનો પણ તમને આની અંદર એક્સેસ રહેશે. આપણે આ વેબિનારની અંદર એ જોશું કે આપણે લેન્ડમાર્ક જજમેન્ટ કેવી રીતે કાઢી શકશું, પછી જજમેન્ટ કોઈ ઓવરરુલ થયેલું તો કેવી રીતે તમને ડિસ્પ્લે થશે, પ્લસ સાઇટેશન વાઇઝ સર્ચ છે, પાર્ટી વાઇઝ સર્ચ છે, રિલેવન્ટ ટોપિક ઉપર કેવી રીતે સર્ચ કરી શકીએ, ડેટ વાઇઝ સર્ચ છે, અને ડિફરન્ટ કોમ્બિનેશન ઓફ બે એક્ટ ઉપર તમારે જજમેન્ટ સર્ચ કરવા છે તો એ તમે કેવી રીતે કરી શકશો, અને ડિફરન્ટ ટાઈપ ઓફ સર્ચ કયા કયા અવેલેબલ છે અને ફીચર્સ કયા કયા અવેલેબલ છે એ તમને આની અંદર મળશે. તમે કોઈ પણ ક્વેરી હોય તો contact@manupatra.com ઉપર મેઇલ કરી શકો છો આ વેબિનાર રિલેટેડ ક્વેરી, એમાં સબ્જેક્ટ લાઇન તમે વેબિનાર ક્વેરી તમે લખીને મોકલી શકો, અને એન્ડ ઓફ ધ વેબિનાર તમને ફીડબેક ફોર્મ છે, એ ફીડબેક ફોર્મ ઉપર પણ તમે તમારો ફીડબેક અહીંયા આપી શકો છો. સો manupatra.com જે આપણી આ વેબસાઇટ છે જેના તેને લોગ ઇન કરવા માટે તમારી પાસે એક આઈડી અને પાસવર્ડ ની રિક્વાયરમેન્ટ રહેશે, જે આઈડી અને પાસવર્ડ થી તમે લોગ ઇન કરી શકશો. manupatra.com ના મેઇન પેજ ઉપર તમને આર્ટિકલ્સ નો એક્સેસ મળશે, જે પણ તમે ડાયરેક્ટ અહીંયાથી એક્સેસ કરી શકો છો વિધાઉટ લોગ ઇન. લોગ ઇન કરવા માટે આઈડી પાસવર્ડ નાખ્યા પછી ગો બટન ઉપર ક્લિક કરીને તમે અહીંયા એને લોગ ઇન કરી શકો છો. સાઈડમાં જે લેફ્ટ સાઈડમાં જે આપેલું છે જેને અમે ટેબલ ઓફ કન્ટેન્ટ કહીએ છીએ, જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ તમે અહીંયાથી બ્રાઉઝ કરી શકો, પ્લસ હાઈકોર્ટના જજમેન્ટ તમે અહીંયાથી જોઈ શકો છો, પ્લસ આપણે જે અત્યારે મોડ્યુલ છે એમાં બેરેક્સ છે જે તમે અહીંયાથી જોઈ શકશો, જેમાં સેન્ટ્રલ અને સ્ટેટના બેરેક્સ આપેલા છે, પ્લસ ડ્રાફ્ટ એગ્રીમેન્ટ ડીડ્સ નો ઓપ્શન પણ એની અંદર અવેલેબલ છે, તો એ તમે એમાંથી જોઈ શકશો, પ્લસ સ્ટેટ્યુટરી ફોર્મ્સ છે જે આપણે એક્ટ્સ અને રૂલ્સ હોય છે, રૂલ્સની સાથેના જે ફોર્મ્સ આવતા હોય છે જે સ્ટેટ્યુટરી ફોર્મ્સ તમને અહીંયાથી મળી શકશે, માનપત્ર ઈ બુક્સ આપેલી છે, આર્ટિકલ્સ નો એક્સેસ છે, તો આ મોડ્યુલ 5 નો તમને આની અંદર એક્સેસ મળી રહેશે. સર્ચ કરવા માટે આપણે મનુ સર્ચ, લીગલ સર્ચ અને અસિસ્ટેડ સર્ચ એમ ડિફરન્ટ 3 ઓપ્શન તમને એમાં મળશે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોવું છે કે આપણને લેન્ડમાર્ક જજમેન્ટ કેવી રીતે આમાં તમે શોધી શકો. તો ક્રિમિનલ ઉપર આપણે અહીંયાથી સિલેક્ટ કરી લઈએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ, જે મોડ્યુલનું આપણે અત્યારે ડેમો જોઈ રહ્યા છીએ, એટલે એ ડોમેનમાંથી જ એ ખાલી સર્ચ કરશે. ક્રિમિનલ ઉપર ગુરબખ્શસિંહ છે, એ એન્ટિસિપેટરી બેલ માટેનું એક લેન્ડમાર્ક જજમેન્ટ છે, સો મારે એને સર્ચ કરવું હોય તો ગ્રાન્ટ ઓફ એન્ટિસિપેટરી બેલ આ વર્ડ્સને હું અહીંયાથી આપીશ, અને જે રિઝલ્ટ છે એને હું અહીંયા સાઇટેડ મોસ્ટ કરીને સર્ચ કરીશ. સો જે રિઝલ્ટ વધારે ટાઈમ રિફર થયા છે એવા જજમેન્ટનું તમને અહીંયા રેફરન્સ મળી જશે. સો આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા તમને ટોટલ 4000 જેટલા રિઝલ્ટ મળે છે, જેમાં ગુરબખ્શસિંહ જે છે એ ફેમસ જજમેન્ટ છે 1980 જે તમને અહીંયા સેકન્ડ નંબર ઉપર મળે છે. પહેલું જજમેન્ટ જે છે એ 2010 જજમેન્ટ છે, સિદ્ધરામ વાળું જજમેન્ટ, જે ઓવરરુલ થયેલું છે, જે પણ તમને અહીંયાથી ખ્યાલ આવી શકશે, જે ફ્લેગ માર્ક ઇન્ડિકેટ કરે છે, ઇટ મીન્સ કે આ કેસ ઓવરરુલ થયેલો છે. સો ગુરબખ્શસિંહ, હવે આપણને એ આવશે કે ગુરબખ્શસિંહ અત્યારે ક્યાં રિફર થયું છે, કેટલા જજમેન્ટમાં રિફર થયું છે, એ જોવા માટે આપણે ગુરબખ્શસિંહને અહીંયા ઓપન ડોક્યુમેન્ટ ઇન ન્યૂ વિન્ડોમાં જઈને તમે જજમેન્ટને ઓપન કરી શકો.
सो आ रीते आपणे अहींया ऑप्शन्स आपीए छे. સોરી ફોર ધ ઇન્ટરપ્ટ. મનુપત્રનું આ એક સ્ટાન્ડર્ડ જજમેન્ટ છે જેની અંદર તમને રાઈટ સાઈડ ટોપ ઉપર બધા આઇકન્સ મળશે અને લેફ્ટ સાઈડમાં મનુપત્ર સાઇટેશન છે. મનુપત્ર સાઇટેશન્સ ઉપર આપણે ક્લિક કરશું તો તમને ઇક્વિવેલન્ટ સાઇટેશન્સ મળશે જે બીજા પબ્લિશરે જેને આ જજમેન્ટ પબ્લિશ કર્યું છે એનો રેફરન્સ મળશે. પ્લસ એની બાજુમાં જે આ બટન છે એના ઉપર ક્લિક કરવાથી એ તમને મનુ સાઇટનો ઓપ્શન આપશે, જેને આપણે મનુ સાઇટ કહીએ છીએ. સો આ પર્ટિક્યુલર ગુરબખસિંહ કેટલા જજમેન્ટ્સમાં રિફર થયું છે? 1980 થી 2020 સુધીમાં એ 1026 જજમેન્ટ્સમાં રિફર થઈ ચૂક્યું છે. છેલ્લે 25/8/2020માં પણ આ જજમેન્ટને રિફર કરવામાં આવ્યું છે. સો હવે આની ટ્રીટમેન્ટ એ બધા 1026 જજમેન્ટમાં કેવી રહી છે એ જોવા માટે અહીંયા નીચે એક આપણે ટ્રીટમેન્ટ ઇન અધર કેસીસ આપ્યું છે, જેમાંથી 49% કેસીસ એવા છે જ્યાં ગુરબખસિંહને ડિસ્કસ કરવામાં આવે છે. 35% એવા જજમેન્ટ છે જ્યાં એને મેન્શન કરવામાં આવે છે. 13% એવા જજમેન્ટ છે જ્યાં એને રિલાયડ ઓન કરવામાં આવે છે. ટુ% એવા જજમેન્ટ છે જ્યાં આ પર્ટિક્યુલર જજમેન્ટને ડિસ્ટિંગ્વિશ કર્યું છે. 1% અફર્મ થયું છે, ડિસેન્ટ નથી થયું હજી સુધી. અને હવે આપણે એ જોવું હોય કે આ પર્ટિક્યુલર જજમેન્ટને ક્યાં રિલાઇડ કર્યા છે, 13% કયા જજમેન્ટ છે જેમાં એને રિલાઇડ કર્યું છે. સો ડાયરેક્ટલી તમે ઓથોરિટી ચેકમાં જમ્પ કરી શકો. સો આ ગ્રીન બટન છે દેટ ઇઝ કોલ્ડ ઓથોરિટી ચેક. સો આ ઓથોરિટી ચેકની અંદર તમને એ 1020 જજમેન્ટ જે છે જ્યાં ગુરબખસિંહને સાઇટ કરવામાં આવ્યું છે એ તમને અહીંયા આ રીતે ડિસ્પ્લે થઈ જશે. સો ઇટ વિલ ટેક સમ ટાઈમ. સો આ રીતે તમને અહીંયા આ ગ્રાફ મળી જશે જેમાં ગુરબખસિંહને રિફર કરવામાં આવ્યું છે. સો અહીંયા સાઇટિંગ રેફરન્સનો ઓપ્શન છે, ત્યાંથી તમે એ જોઈ શકો કે કયા જજમેન્ટ્સમાં એને રિલાઇડ કર્યું છે. સો ગ્રીન ડોટ જે છે એ બધા જજમેન્ટ્સમાં એને રિલાઇડ કર્યું છે. તમે એક ધારો 2015નું આ જજમેન્ટ છે જેમાં એને રિલાઇડ કર્યું છે. હવે અહીંયા તમે મનુપત્ર સાઇટેશન નોટ ડાઉન કરીને પછી એ જજમેન્ટને તમે સેટરડે પેરાથી પણ વાંચી શકશો. પ્લસ રશ્મિ રેખા વાળું જજમેન્ટ છે એ 44 વખત આગળ સાઇટ થયું છે અને ગુરબખસિંહને રશ્મિ રેખામાં રિલાઇડ કરેલું છે. તમે પેરેગ્રાફ નંબર 18 પણ જોઈ શકો છો ત્યાં આગળ કઈ કયા પોઈન્ટ ઓફ લો ઉપર ત્યાં ડિસ્કસ થઈ રહ્યું છે. સોમ મિત્તલ વાળું જજમેન્ટ જે છે એ એક જ વખત સાઇટ થયું છે. સોમ મિત્તલમાં પણ ગુરબખસિંહને રિફર કરવામાં આવ્યું છે. સો આવી રીતે બીજા ઓપ્શન છે સાઇટિંગ રેફરન્સના. ડિસ્ટિંગ્વિશ ક્યાંય થયું છે કે નહીં એ જોઈ શકાશે, ડિસેન્ટ કર્યું છે કે નહીં એ જોઈ શકાશે, ડિસ્કસ કર્યું છે કે નહીં એ તમે અહીંથી જોઈ શકશો. સો આ રીતે તમે ઓથોરિટી ચેકની મદદથી તમે એ પર્ટિક્યુલર જજમેન્ટને ક્યાં રિલાઇડ, ક્યાં સેટિંગ રેફરન્સ વાઇઝ તમે એને જોઈ શકશો. હવે આપણે આ જજમેન્ટ જોવું છે, ભદ્રેશ વાળું જજમેન્ટ છે. સો એ મનુપત્ર સાઇટેશન છે એ તમે નોટ ડાઉન કરી શકો છો અને જોવા માટે એને અહીંયા સાઇટેડ ઇન પેરાનો એક ઓપ્શન છે. સાઇટેડ ઇન પેરામાં તમે જશો તો એ તમને લાસ્ટ 50 જજમેન્ટ તમને અહીંયા બતાવી દેશે જ્યાં જ્યાં ગુરબખસિંહને રિફર કરવામાં આવ્યું છે. હવે જસ્ટ મેં પેજ નંબર ફાઇન્ડ આઉટ કર્યો છે 0949 of 2015. સો આ પર્ટિક્યુલર જજમેન્ટ તમને અહીંયા એક્ઝેક્ટ બતાવી દેશે. સો ફરીથી આપણે એક વાર સ્ટાર્ટ કરીએ એને. ઓથોરિટી ચેકમાંથી મને એક ખ્યાલ આવી ગયો કે આ જજમેન્ટને ભદ્રેશ વાળા જજમેન્ટમાં રિલાઇડ કર્યું છે.
હવે આ સાઇટેડિન પેરા છે જેની મદદથી હું એ જજમેન્ટ સુધી પહોંચી શકીશ. સાઇટેડિન પેરા ઉપર હું ક્લિક કરીશ એટલે મને એ જજમેન્ટ્સના અહીંયા લિસ્ટ મળી જશે. એ જજમેન્ટ્સને હું ફોર એક્ઝામ્પલ 0949 એ પેજ નંબર છે, એ પેજ નંબર આપીને હું અહીંયાથી સર્ચ કરીશ એટલે મને એક્ઝેક્ટ એ પેરા વાંચવા મળી જશે કે કયા પેરામાં ગુરબખસિંહને અહીંયા રિફર કરવામાં આવ્યું છે. સો આ રીતે તમે આ પર્ટિક્યુલર જજમેન્ટ સુધી પહોંચી શકશો. હવે તમારે આ ભદ્રેશવાળું જજમેન્ટ છે, ભદ્રેશ શેઠવાળું જજમેન્ટ એ ઓપન કરવું છે તો તમે આ મનુપત્ર સાઇટેશન ઉપર ક્લિક કરીને પણ તમે એને ઓપન કરી શકશો. સો એ એક્ઝેક્ટ જજમેન્ટ તમારું અહીંયા તમને મળી જશે. સો આવી રીતે આપણે જોયું ઓથોરિટી ચેક, ત્યાંથી આપણે ગયા સાઇટેડિન પેરા અને એના પછી છે આ ઇમ્પોર્ટન્ટ પેરા. સો સાઇટેડિન પેરામાં એવું છે કે આ ગુરબખસિંહ વાળું જજમેન્ટ કયા કયા જજમેન્ટ્સના જજમેન્ટ્સમાં રિફર થયું છે અને કયા પેરેગ્રાફમાં રિફર થયું છે. અને જે મનુપત્રનું આ જે ઇમ્પોર્ટન્ટ પેરા એ છે એ ડિસ્પ્લે કરે છે કે ગુરબખસિંહના પેરેગ્રાફ બીજા કયા જજમેન્ટ્સમાં કોટ કરેલા છે. સો આ એક ડિફરન્સ છે. સો ગુરબખસિંહનો પેરેગ્રાફ નંબર 26 છે જે તમે અહીંયા જોઈ શકો છો, વી ફાઇન્ડ અ ગ્રેટ ડીલ ઓફ સબસ્ટેન્સ. એ પર્ટિક્યુલર 20 માર્ચ 2018નું આ જે જજમેન્ટ છે, સુભાષવાળું જજમેન્ટ છે, એની અંદર એને રિફર કરવામાં આવ્યું છે. સો આ રીતે તમે એ જોઈ શકો કે હવે આ જજમેન્ટનો આ પર્ટિક્યુલર પેરા જે 3 જજમેન્ટમાં રિફર કરવામાં આવ્યું છે, સુમિત મહેતામાં, ભદ્રેશ શેઠમાં અને સુભાષ મહાજનની અંદર. સો એક્ઝેક્ટ કયા પેરેગ્રાફ છે એ કેટલી વખત કોટ કર્યા છે કે રિફર કર્યા છે એ તમે ઇમ્પોર્ટન્ટ પેરાની મદદથી તમે જોઈ શકશો. એના પછીનો જે ઓપ્શન છે દેટ ઇઝ અ વ્યૂ કોમેન્ટ્રી. એટલે તમારે મનુપત્રમાં 18 એક્ટ છે જે ફ્રિકવન્ટલી યુઝ થતા હોય છે, જેમ કે કોડ ઓફ સિવિલ, ક્રિમિનલ એવિડન્સ એક્ટ છે. સો એવા એક્ટની અંદર આપણે કોમેન્ટ્રીઝ આપીએ છીએ. કોન્સ્ટિટ્યુશન છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ છે, તો આવા બધા એક્ટ્સમાં આપણે કમેન્ટ્રીઝનો પણ એક્સેસ આપીએ છીએ. તો તમને એક જ જગ્યાએ બધી વસ્તુઓ તમને મળી શકે. સો આ નોટ્સ ઓન આર્ટિકલ 21 છે જે પીએમ બક્ષીએ લખેલું છે કોન્સ્ટિટ્યુશન, અને યુનિવર્સલ લો પબ્લિકેશન થ્રુ આપણે એના અહીંયા ડિસ્પ્લે કરી રહ્યા છીએ. સો પી રામાનાથન અય્યરનું સીઆરપીસી 7th એડિશન છે જેની કમેન્ટ્સ તમને અહીંયાથી વાંચવા મળી શકશે. સો આ રીતનું કમેન્ટ્રીઝ તમને અહીંયાથી એક્સેસ કરવા મળી જશે. હવે આપણે જે ઓથોરિટી ચેક જોયું, સાઇટેડિન પેરા જોયું, ઇમ્પોર્ટન્ટ પેરા જોયું, એના પહેલા એના પછી આપણે કેસ મેપ જોવાનું છે, જેમાં જે બતાવતા પહેલા બે વસ્તુ તમારે સમજવી પડશે. ફોર એક્ઝામ્પલ, આ જજમેન્ટ ગુરબખસિંહ જ્યારે ડિસાઇડ થયું હતું ત્યારે એમાં કયા કયા કેસીસ રિફર તમને કેસીસ રિફર છે. આ કેસીસનું આ જે 1026 જજમેન્ટ છે એની સાથે કેવું લિંકિંગ છે, એમાં સાઇટિંગ રેફરન્સ કેવી રીતના છે, જો એ તમને મળી જાય તો દેટ ઇઝ કોલ્ડ અ કેસ મેપ. તો એ તમને વધારે ફોરવર્ડ રેફરન્સીસ જોવા માટે, એટલે કે પાછળના જજમેન્ટ છે નવા જજમેન્ટમાં રિફર થયા છે તો એને ત્યાં કઈ રીતે યુટિલાઇઝ કર્યું છે, કયા પોઈન્ટ ઓફ લો ઉપર ડિસાઇડ કર્યું છે, તમને અહીંયાથી ખ્યાલ આવી શકે. સો કેસ મેપમાં આપણે જશું, તમે અહીંયાથી ફ્લેશ એનેબલ કરી શકશો. સો અહીંયા આ જે છે એ 2 પાર્ટની અંદર ડિવાઇડ થાય છે. સો ગુરબખસિંહ વાળું જજમેન્ટ જોઈ રહ્યા છે, જેમાં જે જજમેન્ટ રિફર થયા છે એ ગુરબખસિંહની લેફ્ટ સાઈડમાં છે, જે આ મેનકા ગાંધી છે, આ બધા જજમેન્ટ જે છે એ ગુરબખસિંહમાં રિફર થયા છે. આફ્ટર ધેટ ડિસિઝન ગુરબખસિંહ જે છે એ આ સિદ્ધાર્થ વાળા જજમેન્ટમાં છે, આ જજમેન્ટમાં રિફર થયું છે. તો એવી રીતે રાઈટ સાઈડમાં જે જજમેન્ટ્સ આપ્યા છે એમાં રિફર થયા છે. હમણાં મનુ સાઇટમાં આપણે જોયું કે આ જજમેન્ટ ગુરબખસિંહ જજમેન્ટ 1020 વખત સાઇટ થયું છે. સો 1020 માંથી આપણે એવા 10 મોસ્ટ સાઇટેડ જજમેન્ટ્સ લેશું જે રાઈટ સાઈડમાં ડિસ્પ્લે થશે. અને કદાચ ગુરબખસિંહની અંદર પણ 40-50 જજમેન્ટ રિફર થયા હોય તો એની અંદરથી પણ આપણે એવા 10 જજમેન્ટ લેશું જે મોસ્ટ સાઇટેડ હશે, જેને આપણે લેફ્ટ સાઈડમાં ડિસ્પ્લે કરીશું અને એનું લિંકિંગ અહીંયા તમને મળશે. ધારો કે મેનકા ગાંધી જે છે એ ગુરબખસિંહમાં મેન્શન થયું છે, એ રીતે જ મેનકા ગાંધી અહીંયા સિદ્ધાર્થમાં ડિસ્કસ થયું છે, ગુરબખસિંહ પણ સિદ્ધાર્થમાં ડિસ્કસ થયું છે.
સો મેનકા ગાંધીને ત્યાં રિલાઇડ કર્યું છે, એવી જ રીતે ગુરબખસિંહ ત્યાં ડિસ્કસ થયું છે. અને ગુરબખસિંહમાં જે બે જજમેન્ટ રિફર થયા હતા એમાંથી એક જજમેન્ટને કરતારસિંહની અંદર ડિસ્કસ કર્યું છે અને એકને મેન્શન કરેલું છે. બધાના કલર કોડ્સ અહીંયા આપેલા છે, જે કલર કોડ ઉપરથી તમને ખ્યાલ આવી શકશે કે આ પર્ટિક્યુલર જજમેન્ટનો શું કઈ રીતનો રેફરન્સ છે. સો સિદ્ધાર્થવાળું જજમેન્ટ છે જે ભદ્રેશ સેટની અંદર એને અફર્મ કરવામાં આવ્યું છે. ગુરબખસિંહ ત્યાં રિલાઇડ થયું છે અને મેનકા ગાંધીને ત્યાં મેન્શન કર્યું છે. સો પોઈન્ટ ઓફ લો ઓફ ગુરબખસિંહ અને સિદ્ધાર્થ સરમમાંના રેફરન્સ અહીંયા ભદ્રેશ સેટની અંદર યુટિલાઇઝ કર્યા છે. તો ભદ્રેશ સેટનું આપણે કેસ મેપ જોવું હોય, એ આગળ ક્યાંય રિલાઇડ થયું હોય કે ડિસ્ટિંગ્વિશ કર્યું હોય તો એ તમને અહીંયાથી ખ્યાલ આવી શકે. ભદ્રેશ સેઠને આ સુધીરવાળા જજમેન્ટની અંદર રિલાઇટ કર્યું છે અને સ્ટેટ ઓફ તેલંગાણામાં એને ડિસ્ટિંગ્વિશ કર્યું છે. સો ડાયરેક્ટલી તમે એ બધા જજમેન્ટ ઉપર જઈને તમે એનું કેસ મેપ પણ જોઈ શકો છો. ઇવન તમે એ પણ જોઈ શકો કે સિદ્ધાર્થ અને ગુરબખસિંહને પણ ત્યાં ડિસ્ટિંગ્વિશ કર્યું છે અને જે જજમેન્ટ રિલાઇટ થયેલું છે આમાં એ જજમેન્ટને પણ ત્યાં ડિસ્ટિંગ્વિશ કરેલું છે. સો આ રીતે તમે કેસ મેપનો ઉપયોગ કરી શકો. એના પછી તમે આ પર્ટિક્યુલર જજમેન્ટને પ્રિન્ટ કરવા માટે પીડીએફમાં કન્વર્ટ કરી શકો, જેની અંદર આપણી પાસે બે ઓપ્શન છે, વિધાઉટ કેસ નોટ અને વિથ કેસ નોટ. તમારે હેડ નોટ સાથે જોતું હોય તો તમે વિથ કેસ નોટ કરી શકો, હેડ નોટ વગર જોતું હોય તો વિધાઉટ કેસ નોટ તમે અહીંયાથી કરી શકો. તમે આ પર્ટિક્યુલર જજમેન્ટને ડાયરેક્ટલી ઇમેલ થ્રુ કોઈને મોકલવા માંગતા હો તો એઝ અ પીડીએફ અટેચમેન્ટ એ ઇમેલ થી જતું રહેશે, અને જેને પણ તમે મેલ કરવા માંગતા હો તમે એને અહીંયાથી મેલમાં મોકલી શકો છો. વર્ડમાં આ જજમેન્ટ કન્વર્ટ થઈ શકે છે. જજમેન્ટની અંદર તમારે કોઈ વસ્તુ હાઇલાઇટ કરવી છે, કોઈ પેરેગ્રાફ હાઇલાઇટ કરવો છે તો તમે એ સ્ટીકી નોટની મદદથી હાઇલાઇટ કરી શકો છો. પ્લસ અત્યારના ટાઈમની અંદર તમારી પાસે ઘણા બધા કેસીસ હશે, જે બધા કેસીસને તમે એક ઇન્ડેક્સ પણ જો બનાવવા માંગતા હો તો પણ તમે સ્ટીકી નોટનો ઉપયોગ કરીને ઇન્ડેક્સિંગ પણ કરી શકો છો. આ તમને કેવી રીતે યુટિલાઇઝ થશે, જ્યારે તમે તમારી ઇન્ડેક્સ બનાવશો તેનું ફ્રન્ટ પેજમાં તમને એક પર્ટિક્યુલર પેરેગ્રાફ બતાવશે અને એ પેરેગ્રાફ ઉપરના નોટ્સ, તમારા લખેલા નોટ્સ પણ રહેશે. સો આના ઉપર આપણે ક્લિક કરશું એટલે એ સ્ટીકી નોટનો ઓપ્શન છે. અહીંયાથી તમે એનેબલ કર્યા પછી આ જે ઓપ્શન છે, એડ હાઇલાઇટનો ઓપ્શન છે, જેની મદદથી તમારે કોઈ પેરેગ્રાફ હાઇલાઇટ કરવો હોય તો તમે એને હાઇલાઇટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, પેરેગ્રાફ નંબર 6માં 31 નંબરનો જે આ પેરેગ્રાફ કોટ કરેલો છે, જે ક્લોઝ કોટ કરેલો છે લો કમિશન રિપોર્ટનો, એ આપણે આને હાઇલાઇટ કરીએ. હાઇલાઇટ કર્યા પછી અહીંયા મારે કોઈ કમેન્ટ આપવી છે તો હું અહીંયાથી કમેન્ટ આપી શકીશ નોર્મલ ક્લિક કરીને. અહીંયા ક્લિક કર્યા પછી હું રાઇટ ક્લિક કરીને મારે અહીંયા સબ્જેક્ટ વાઇઝ ટોપિક આપવા છે કે પછી મારે મારા ક્લાયન્ટના કોડ પ્રમાણે જો ટોપિક આપવા છે તો પણ હું અહીંયા આપી શકું. ફોર એક્ઝામ્પલ, એન્ટિસિપેટરી બેલ, અને એન્ટિસિપેટરી બેલની અંદર જઈને હું આ પર્ટિક્યુલર જે પેરેગ્રાફ છે એ કયા પોઈન્ટ ઉપર છે અને આ પેરેગ્રાફ શું ઇન્ડિકેટ કરે છે એના પોઈન્ટ્સ હું અહીંયા લખી શકું છું આ રીતે. અને લખ્યા પછી આ વસ્તુને હું અહીંયા સેવ કરી દઉં છું. આ પરમેનન્ટ સેવ રહેશે જ્યાં સુધી તમે માનુપત્રનું સબસ્ક્રિપ્શન રાખશો ત્યાં સુધી આ વસ્તુ તમારા આ જજમેન્ટની અંદર સેવ રહેશે. અને ફર્ધર તમારે આને કોઈ ફોલ્ડરમાં સેવ કરવું છે તો અહીંયા ઓપ્શન છે જ્યાં તમે, ધારો કે આપણે HPCL રિલેટેડ વાત કરીએ છીએ તો HPCL ક્લાયન્ટના ફોલ્ડરની અંદર એ સેવ થઈ જશે. હવે વાત આવી સ્ટીકી નોટ સમરીની, એના પછીનું સ્ટેપ છે સ્ટીકી નોટ સમરી. સ્ટીકી નોટ સમરીની અંદર તમને આપણે જે હમણાં નોટ્સ બનાવી છે એ નોટ્સ તમને અહીંયા ડિસ્પ્લે થઈ જશે. આ એન્ટી બેલ કરીને આપણે જે ટોપિક આપ્યો હતો, સો ગ્રાન્ટ ઓફ એન્ટી બેલ અહીંયા આવી ગયું છે. આપણે જે જજમેન્ટ જોઈએ છે એનો આ પેરેગ્રાફ નંબર જે અહીંયા આવી ગયો છે, અને તમે જે પોઈન્ટ્સ તમારા માટે લખ્યા છે તો આ તમે અહીંયાથી આ રીતે એને જોઈ શકશો.
એવી જ રીતે તમારે સમરીમાં, ધારો કે ફોર એક્ઝામ્પલ મેં એક વસ્તુ બનાવીને રાખી છે, ધારો કે મારા કસ્ટમર છે સાંગી કરીને છે, તો હવે સાંગી જે કસ્ટમર છે એને એના જે કેસીસ છે એના રિલેટેડ મેં જજમેન્ટ્સના અંદરથી પેરેગ્રાફ હાઇલાઇટ કરીને રાખ્યા છે, અને એ પેરા જ્યારે હું કોર્ટની સામે જજની સામે જઈશ ત્યારે મારે એમાં કઈ રીતે ડિસ્કસ કરવું છે તો એ હું અહીંયા મારી કમેન્ટ્સમાં પણ આપી શકું છું. અને આ વસ્તુની મારે પ્રિન્ટઆઉટ જોઈએ છે કે કોઈને ઇમેલ કરવું છે તો તમે એને ઇમેલ કરીને પણ મોકલી શકો છો. સો આ રીતે તમે સ્ટીકી નોટનો ઉપયોગ કરી શકો. એના પછી તમે ડોક્યુમેન્ટ્સને ક્લાઉડ તમારા પોતાના ડ્રોપબોક્સ કે ગૂગલ ડ્રાઈવમાં તમે એને અપલોડ કરી શકો. એની સિવાય તમારે જો મનુપત્રમાં અપલોડ કરવું હોય તો સેવ ધીસ ડોક્યુમેન્ટ છે એનો ઓપ્શન, એ મનુપત્રમાં તમે તમારા ફોલ્ડર્સ બનાવીને તમે એને અપલોડ કરી શકો. ધારો કે આ તમારા ક્લાયન્ટ છે કોઈ એના માટે છે તો તમે એ રીતે, ધારો કે HPCL ક્લાયન્ટ છે એના માટે છે તો અહીંયા આપણે એને સેવ કરી દીધું. સો એ HPCL વાળા ફોલ્ડરમાં એ સેવ થઈ ગયું છે. ઘણી જગ્યાએ તમારે પ્રિન્ટઆઉટ જે હોય છે તમારે અલગ રીતે આપવાની હોય છે, લાઈક ફોન્ટ સાઈઝ તમારે ચેન્જ કરવાના છે, ફોન્ટ ટાઈપ ચેન્જ કરવાના છે, તો એના માટે મનુપત્રએ રિસેન્ટલી યુઝ કર્યું છે ડિસ્પ્લે સેટિંગ, ત્યાં જઈને તમે તમારા ફોન્ટ ટાઈપ ચેન્જ કરી શકશો જે આ ડિફોલ્ટમાં આપ્યા છે. સુપ્રીમ કોર્ટની હમણાં લાસ્ટ મંથ કે એના પહેલા ગાઈડલાઇન્સ પણ હતી કે તમે એક સ્ટાન્ડર્ડ ફોન્ટ્સમાં આપી શકો, પ્લસ તમારે સ્પેસ આપવી છે તો તમે એને સ્પેસને પણ આ રીતે તમે અહીંયા આપી શકો કે ટુ લાઇન સ્પેસ છે કે થ્રી લાઇન સ્પેસ છે, તો એ રીતે તમે એ સ્પેસ અહીંયા સેટ કરી શકો. સો આ રીતે મનુપત્રના આ રીતે જજમેન્ટની અંદર તમે આ બધી વસ્તુઓનો યુટિલાઇઝ કરી શકો. પ્લસ હવે આપણે એ જોવું છે કે જજમેન્ટને સાઇટેશન વાઇઝ કેવી રીતે સર્ચ કરી શકીએ. સો સાઇટેશન વાઇઝ સર્ચ કરવા માટે અહીંયા ઓપ્શન આપેલો છે, લીગલ સર્ચની અંદર પણ છે અને સાઇટેશનમાં પણ છે. સોરી ફોર ધ ઇન્ટરપ્ટ. સાઇટેશન વાઇઝ સર્ચ કરવા માટે અહીંયા લીગલ સર્ચની અંદર આપણે ઇન્ડિયન સાઇટેશન સર્ચનો ઓપ્શન છે, પ્લસ સાઇટેશન સર્ચનો ઓપ્શન ડાયરેક્ટલી પણ છે અહીંયા, ત્યાંથી તમે સર્ચ કરી શકો. પબ્લિશરની અંદર તમે પબ્લિશર, ફોર એક્ઝામ્પલ મારે AIR સુપ્રીમ કોર્ટ 1059 પેજ નંબર ઉપરનું જજમેન્ટ સર્ચ કરવું છે 2009, તો અહીંયા વર્ષ લઈ લીધું 2009 1059 સર્ચ ઉપર મેં ક્લિક કરી દીધું. સો આ એક્ઝેક્ટલી આ પર્ટિક્યુલર જજમેન્ટ તમારું અહીંયા ઓપન થઈ જશે. સો સાઇટેશન વાઇઝ તમે અહીંયાથી સર્ચ કરી શકશો. સો લીગલ સર્ચની અંદર આપણે અહીંયા ઇન્ડિયન સાઇટેશન છે જેમાં તમને જર્નલ્સના ટાઇટલ્સ તમને મળી જશે. અક્રોસ ઇન્ડિયા આપણે 350 જર્નલ્સ જેવા કવર કરીએ છીએ. ક્રોસ રેફરન્સીસ ના રેફરન્સ મેજર જર્નલ્સ જે છે એ બધી મેજર જર્નલ્સનો તમને અહીંયા એક્સેસ મળી જશે, પ્લસ સબ્જેક્ટ વાઇઝ જર્નલ્સનો એક્સેસ મળી જશે. ધારો કે AIR, SEC, SCAL, જજમેન્ટ ટુડે, ક્રિમિનલ લો જનરલ, ક્રાઇમ્સ છે, સો ગુજરાત માટેના GLR, GLH છે, સો એ બધી જર્નલ્સનો તમને અહીંયા એક્સેસ મળી જશે. હવે આપણે કોઈ પર્ટિક્યુલર પાર્ટી વાઇઝ સર્ચ કરવું છે તો એડવાન્સ સર્ચની અંદર આપણી પાસે અહીંયા એપ્લન્ટ રિસ્પોન્ડન્ટનો ઓપ્શન છે, ત્યાંથી તમે પાર્ટી વાઇઝ સર્ચ કરી શકો. ફોર એક્ઝામ્પલ ટી સ્ટીલ્સ લિમિટેડ, સોરી સો આ પર્ટિક્યુલર જજમેન્ટ આપણને અહીંયા મળી જશે. ટી સ્ટીલ્સ લિમિટેડ કરીને જે છે એ સુપ્રીમ કોર્ટ અને ઓલ હાઈ કોર્ટમાં એના કેટલા કેસીસ છે એ તમને અહીંયાથી રેફરન્સ મળી જશે. હવે આપણે પર્ટિક્યુલર કોઈ ટોપિક ઉપર સર્ચ કરવું છે. ફોર એક્ઝામ્પલ મારે એવું સર્ચ કરવું છે કે ઇન્જેક્શન અગેન્સ્ટ ઇન્વોકેશન ઓફ બેંક ગેરંટી,
અંડર ફ્રોડ. સો હું અહીંયા નેચરલ લેંગ્વેજ સર્ચ પ્રમાણે ડાયરેક્ટલી હું ટાઈપ કરી દઈશ. સો મેં ગેરંટીની પાછળ એક્સટ્રિક આપ્યું છે, સ્ટાર આપ્યું છે. સ્ટારનો મતલબ શું છે કે ઘણી જગ્યાએ ઘણા જજમેન્ટ્સમાં ગેરંટીઝ લખે છે, ગેરંટી લખે છે, તો હું સ્ટારનો પણ ઉપયોગ કરી શકું. સો આ રીતે તમે નેચરલ લેંગ્વેજ સર્ચ, નોર્મલ તમારા મગજમાં જે વસ્તુ ચાલતી હોય, જે તમારા થોટ્સ ચાલતા હોય, એ લખીને પણ તમે અહીંયા સર્ચ કરી શકો છો. સો આ રીતે તમને અહીંયા જજમેન્ટ્સના રેફરન્સ મળી જશે. પ્લસ મારે સોર્ટ કરવા છે રિઝલ્ટને, કે ભાઈ મારે નવા રિઝલ્ટ જ જોવા છે, તો હું સોર્ટ કરીને અહીંયાથી ડિસિઝન ડેટ ન્યુએસ્ટ તરીકે પણ જોઈ શકું છું. એવી રીતે મારે ડિફોલ્ટ સેટિંગ જનરલી અમારે રિલેવન્સી વાઇઝ હોય છે. સો અહીંયા તમને રિલેવન્સી વાઇઝ જજમેન્ટ્સ તમને મળી જશે. મારે પર્ટિક્યુલર કોઈ કોર્ટના જોવા છે તો હું અહીંયાથી સુપ્રીમ કોર્ટ પણ લઈ શકીશ, કે ભાઈ મારે ખાલી આ સુપ્રીમ કોર્ટના જોવા છે, તો મને અહીંયા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સનો એક્સેસ અહીંયા આ રીતે મળી જશે. પાછો ડિસ્પ્લે ઓલ ઉપર ક્લિક કરીશ તો હું ડિસ્પ્લે ઓલ ઉપર આવી શકીશ. સો પાછા રિઝલ્ટમાં આવી જાઉં, 808 રિઝલ્ટ મને મળી ગયા. મારે પર્ટિક્યુલર કોઈ રેન્જ વાઇઝ જોઈએ છે, કે ભાઈ મારે કે પર્ટિક્યુલર કોઈ યરનું જજમેન્ટ જોઈએ છે, કે ભાઈ 2017 નું જજમેન્ટ જોઈએ છે. સો 2017 ઉપર હું ક્લિક કરીશ તો મને અહીંયા 2017ના જજમેન્ટ મળી જશે. એમાં પર્ટિક્યુલર મારે જજની બેન્ચ વાઇઝ જોવું છે તો જજની બેન્ચ વાઇઝ પણ મને અહીંયા જજમેન્ટ મળી જશે, કે પર્ટિક્યુલર કોઈ પબ્લિશરે એ જજમેન્ટને પબ્લિશ કર્યું છે, કે એઆરમાં એ જજમેન્ટ પબ્લિશ થયું છે, તો એઆર ઉપર ક્લિક કરીશ તો એઆરમાં જેટલા જજમેન્ટ પબ્લિશ થયા છે એ જજમેન્ટનો તમને અહીંયા રેફરન્સ મળી જશે. એટલે ઘણી વાર આપણી પાસે અડધી ઇન્ફોર્મેશન હોય છે, કે ભાઈ કોઈ એક જજમેન્ટ છે જે એઆરમાં રિપોર્ટ થયું છે ઇન ધ યર ઓફ 2017, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી કયું કોર્ટનું છે કે શું છે મને ખ્યાલ નથી, તો હું એ રીતે એને અહીંયાથી સર્ચ કરી શકીશ. હવે મને પાછા જવું છે એ જર્નલ્સના પેલામાં, ઓલ જર્નલ્સમાં જવું છે, તો હું ડિસ્પ્લે ઓલ ઉપર ક્લિક કરીશ તો એ ફરીથી આવી જશે. ઘણા જજમેન્ટમાં તમે એ જોઈ શકો છો કે આ પર્ટિક્યુલર જે જજમેન્ટ છે એની સામે ગ્રીન લાઈન આપેલી છે. ઇટ મીન્સ કે આ પર્ટિક્યુલર જે કોર્ટનું જજમેન્ટ છે એની અપીલ સુપ્રીમ કોર્ટની અંદર ફાઇલ થયેલી છે. ફોર એક્ઝામ્પલ, સોરી ફોર ધ ઇન્ટરપ્ટ, આ પર્ટિક્યુલર જે છે જજમેન્ટ એની એસએલપી આગળ પેન્ડિંગ છે. સો આ જજમેન્ટને હું જયારે ઓપન કરીશ, સો જજમેન્ટની અંદર તમને આ રીતે એસએલપી ના ઓપ્શન અહીંયા બતાવશે, તો તમે અહીંયાથી એસએલપી નું સ્ટેટસ પણ જોઈ શકશો. ફોર એક્ઝામ્પલ 64, સો મને અહીંયા એસએલપી નંબર્સ મળી જશે, અને આ નંબર્સ ઉપર હું ક્લિક કરીશ તો મને એનો જે લેટેસ્ટ ઓર્ડર હશે, જે પણ છેલ્લો ઓર્ડર છે, એ મને અહીંયા મળી જાય છે. સો આ પર્ટિક્યુલર જજમેન્ટનો, સુપ્રીમ કોર્ટનો જે ઓર્ડર છે એ તમને અહીંયા આ રીતે જોવા મળી જશે. સો આ જજમેન્ટ છે જેમાં બેંક ગેરંટી ઉપરનું જ આ જજમેન્ટ છે, કે ભાઈ ઇન્વોકેશન ઓફ બેંક ગેરંટી અને ફ્રોડ ઉપરનું છે. સો આમાં જજમેન્ટના પેરેગ્રાફમાં પણ કીધું છે કે ભાઈ એમને એક ટાઈમ આપ્યો છે કે ભાઈ તમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકો. સુપ્રીમ કોર્ટમાં અપીલ કર્યા પછી એ પર્ટિક્યુલર જજમેન્ટનો શું ઓર્ડર આવ્યો છે એ પણ તમે અહીંયાથી આ રીતે જોઈ શકશો. સો એવરી બધી વસ્તુઓ લિંક કરેલી છે, એટલે તમે એક જજમેન્ટ વાંચતા હો ને એમાં કોઈ એસએલપી થઈ છે તો તમને એટલીસ્ટ એ ખ્યાલ આવી શકે કે આ એસએલપી અહીંયા છે. લોઅર કોર્ટના જજમેન્ટ્સ આપણે અત્યારે નથી આપતા. આપણી પાસે અત્યારે સુપ્રીમ કોર્ટ અને ઓલ હાઈ કોર્ટના જજમેન્ટ્સનો એક્સેસ અમે આપીએ છીએ. 4:15 પછી તમારી પાસેથી ક્વેશ્ચન આન્સર્સ પણ લઈશ, એટલે તમારે કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકશો.
અને પછી આપણે એ સર્ચ કરવું છે કે મારે પર્ટિક્યુલર કોઈ ડેટ આપની પાસે હોય અને એ ડેટનું તમારે જજમેન્ટ જોઈએ છે. ફોર એક્ઝામ્પલ, લીગલ સર્ચમાં હું જતો રહું અને ત્યાં છે ડેટ વાઇઝ સર્ચ, જેની અંદર તમારે 2017 એક જજમેન્ટ છે 9th March. સો અહીંયાથી હું ડેટ આપી દીધી અને અહીંયાથી મારે કોર્ટ સિલેક્ટ કરવી છે ગુજરાત. સો આ રીતે તમને ડેટ વાઇઝ જજમેન્ટ્સ મળી રહેશે હિન્દુસ્તાન ડોલર લિવર, એની સામે પણ SLP જે છે જે ડિસ્પોઝ ઓફ છે. સો આ રીતના જો પેન્ડિંગ હશે તો અહીંયા રેડ આઇકન બતાવશે. સો SLP કોઈ પેન્ડિંગ હશે તો રેડ બતાવશે. હવે આપણે બે એક્ટ અને એની સેક્શન ઉપર સર્ચ કરવું છે. સો ફોર લીગલ સર્ચની અંદર આપણે એ ઓપ્શન આપેલો છે, તમે એક્ટ વાઇઝ અને સેક્શન વાઇઝ સર્ચ અહીંયાથી કરી શકો. મારી પાસે CRPC સેક્શન 438 છે એક, જેને ઉપર હું સર્ચ કરું અને અહીંયા એડ મોરનો ઓપ્શન છે જેમાં 120B કરીને મારી પાસે સેક્શન છે. સો મારે 438 એન્ટિસિપેટરી બેલ અને 120B ઉપરના જજમેન્ટ સર્ચ કરવા છે. સો અહીંયા આ રીતે હું સર્ચ કરીશ એટલે મને આ રીતના જજમેન્ટ મળી રહેશે. ફરીથી સોર્ટ કરવું હોય તો ન્યુએસ્ટ સાઇટેડ મોસ્ટના ઓપ્શન્સ આપેલા છે. ફર્ધર કંઈ રિફાઇન કરવું છે, હવે મારે આમાં એ જોવું છે કે ઇન ફેવર ઓફ એક્યુઝ્ડ. સો ઇન ફેવર ઓફ એક્યુઝની અંદર તમને એક્ઝેક્ટલી આ જજમેન્ટ 826 જે રિઝલ્ટ આવ્યા છે એમાંથી એ ફિલ્ટર કરશે કે ઇન ફેવર ઓફ એક્યુઝ્ડ કયા કયા છે. સો આ રીતે તમને એ ફિલ્ટર પણ કરી આપશે. તમે બધા જજમેન્ટમાં જોઈ શકો છો કે રાઇટ સાઈડમાં અહીંયા ઇન ફેવર ઓફ એક્યુઝ આપણે બધા જજમેન્ટની અંદર ડિસ્પોઝિશન પણ આપીએ છીએ. સો તમે એને લખશો એ પ્રમાણે એ તમને રિફાઇન પણ કરી આપશે. હવે મનુપત્રની અંદર મનુ સર્ચ જે છે ફ્રીટેક્સ્ટ સર્ચ છે, જેમાં ડિફરન્ટ ટાઈપ્સથી તમે એને સર્ચ કરી શકો, એટલે કે ઓપરેટર્સનો ઉપયોગ કરીને. ફોર એક્ઝામ્પલ, એન્ડ ઓપરેટર છે, ઓર ઓપરેટર છે, નેગેટિવ ઓપરેટર્સ છે, તો આ બધાના ઓપરેટર્સને ઉપયોગ કરીને તમે એને સર્ચ કરી શકો. અમે રિસેન્ટલી જ એક હમણાં અસિસ્ટેડ સર્ચ નવું સ્ટાર્ટ કર્યું છે, જેની અંદર અમે આ બધા જ ઓપરેટર્સને અમે એક જ પેલામાં આપ્યું છે, જેને અમે બુલિયન સર્ચ કહીએ છીએ. સો આ તમારા માટે એકદમ ઇઝીલી એક્સેસ કરવા માટે તમે એને યુઝ કરી શકો. મારે એવું સર્ચ કરવું છે કે ભાઈ કોન્સ્ટિટ્યુશન્સની અંદર ફ્રીડમ ઓફ સ્પીચ છે, તો એના રિલેટેડ જજમેન્ટ જોઈએ છે જેમાં અમુક વર્ડ્સ મારે સાથે જોઈએ છે. તો ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક વર્ડ છે કે ભાઈ જેમાં મને પ્રિવિલેજ મળે, લિબર્ટી મળે, પ્લસ આ એન્ડ ઓપરેટર તરીકે આ બે વર્ડ્સ તો હોવા જ જોઈએ. પણ ફોર એક્ઝામ્પલ, પ્રેક્ટિસ, પ્રોફેશન, ફ્રીડમ, એક્સપ્રેશન, આ ચાર વર્ડ્સ જે છે જે આપણે જેમાંથી કોઈ પણ એક વર્ડ કે બધા વર્ડ્સ આવતા હોય એવા જજમેન્ટ્સ પણ જોઈએ. અને જે મારો મેઇન મુદ્દો છે દેટ ઇઝ ફ્રીડમ ઓફ સ્પીચ, અને એ છે કોન્સ્ટિટ્યુશન ઉપર. અને આ બધી ફિલ્ડ કમ્પલસરી નથી, હું તમને એક્ઝામ્પલ આપું છું, બધી ફિલ્ડ કમ્પલસરી નથી. કોઈ પણ એક ફિલ્ડમાં જઈને પણ તમે એન્ટ્રી કરશો એ પ્રમાણે તમને રિઝલ્ટ મળશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, જસ્ટ ધારો કે આપણે સર્ચ કરી લઈએ કે ભાઈ આટલા જ ટોપિક ઉપરનું એ તમને રિઝલ્ટ કાઢીને બતાવશે. સો પ્રિવિલેજ છે, લિબર્ટી છે, પ્લસ પ્રેક્ટિસ, પ્રોફેશન, ફ્રીડમ, એક્સપ્રેશન, આ બધા ઉપર મને અહીંયા જજમેન્ટ્સ મળ્યા. પણ મારે આની અંદર એક વર્ડ નથી જોતો જે છે કમ્પન્સેશન, તો હું અહીંયા લખી શકીશ. આ બે વર્ડ્સ છે જે મારે નથી જોતા, તો અહીંયા 603 રિઝલ્ટ છે. હવે હું સર્ચ કરીશ એટલે એ બે વર્ડ્સ જે જજમેન્ટ્સમાં આવતા હશે આઉટ ઓફ 603 એ તમને અહીંયાથી કાઢી નાખશે. સો આપણી પાસે 415 રિઝલ્ટ થઈ ગયા છે. હજી મારે એમાં એક પ્રોક્સિમિટી એડ કરવી છે કે ભાઈ મારે ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ઉપર પણ એક આ બંને વર્ડ્સ આવતા હોય અને એક સેન્ટેન્સમાં આવતા હોય એવા જજમેન્ટ જોઈએ છે. પણ
કન્ફર્મ છે કે ભાઈ આ બે વર્ડ્સ તો આવવા જોઈએ. સો ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ, અને અહીંયાથી હું પ્રોક્સિમિટી ફોર એક્ઝામ્પલ લઈ લઉં છું કે ભાઈ 10 વર્ડ્સ એટલે એક સેન્ટેન્સ જેટલું થઈ જશે જેમાં ફંડામેન્ટલ અને પ્રિન્સિપલ્સ બે વર્ડ આવશે, અને એ બંને વર્ડ્સ આઈધર ઓર સ્ટાર્ટ સેન્ટેન્સ પ્રિન્સિપલ્સ ઓફ ફંડામેન્ટલ હોય કે ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ હોય, તો બંને રીતે એ સર્ચ કરી લેશે અને આપણે એને ફરીથી સર્ચ ઉપર ક્લિક કરીએ. એટલે આ બધા કોમ્બિનેશન ઉપર તમારે કેવી રીતે સર્ચ કરવું એનો એક આ એક્ઝામ્પલ હું બતાવું છું. સો આપણી પાસે અત્યારે 60 રિઝલ્ટ મળ્યા, જેમાં પ્રિવિલેજ લિબર્ટી ઉપર છે, પ્રેક્ટિસ પ્રોફેશન, ફ્રીડમ એક્સપ્રેશન, આ 4 વર્ડ્સ આઈધર ઓર હોઈ શકે તો જોઈએ છે. એક્ઝેક્ટ ફ્રીડમ ઓફ સ્પીચ મારે જે છે એ અહીંયા તમે જોઈ શકો, એ ફ્રેઝમાં મારે જોઈએ છે. પછી કમ્પન્સેશન એ વર્ડ નથી જોતા તો એ નીકળી જશે, પ્લસ ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ જે છે એ પણ આવવા જોઈએ વિધિન ગેપ ઓફ 10 વર્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો ફંડામેન્ટલ રાઇટ્સ આર વ્યુડ એઝ અ પ્રિન્સિપલ્સ. સો આ રીતે પણ તમે આખું એને સર્ચ કરી શકો છો. અને આ પર્ટિક્યુલર જજમેન્ટ છે અનુરાધા ભસીન, એ આ પર્ટિક્યુલર ટોપિક ઉપરનું જજમેન્ટ છે જે તમે અહીંયા જોઈ શકશો. સો આ રીતે તમે જજમેન્ટ્સને સર્ચ કરી શકો વિથ ધ યુઝ ઓફ અસિસ્ટેડ સર્ચ. એટલે અસિસ્ટેડ સર્ચની મદદથી તમે આ વસ્તુને તમે યુઝ કરી શકશો. સો આના પછી આપણે લીગલ સર્ચ જઈએ. કોઈ પણ આપણે ફોર એક્ઝામ્પલ એક્ટ ઓપન કરવો છે, સો એક્ટ ઓપન કરવા માટે આપણી પાસે બે રીત છે. એક તો તમે લીગલ સર્ચમાં જઈને એક્ટ સર્ચમાં ઓપ્શન છે ત્યાંથી કરી શકો. મારે કોઈ પર્ટિક્યુલર એક્ટ છે જેમ કે નેગોશિયેબલ, તો હું જસ્ટ ટાઇટલ જે એક્ટનું ટાઇટલની અંદરથી સ્ટાર્ટિંગના 3 કે 4 વર્ડ લખીશ તો એ આ ટેક્સ્ટમાં ટેક્સ્ટ બુક બોક્સમાં લખીશ એટલે મને નીચે અહીંયા એ એક્ટનું ટાઇટલ બતાવી દેશે. સો પહેલા મેં શું કર્યું, એ ટાઇટલ સર્ચ કરવા માટે અહીંયા લખ્યું ને પછી આ પર્ટિક્યુલર ને એક્ટને મેં ઓપન કર્યો. હવે મારે આ એક્ટ આખો વાંચવો છે તો હું વ્યૂ સિલેક્ટ એક્ટ ઉપર ક્લિક કરીને આખો એક્ટ અહીંયાથી વાંચી શકીશ. સો આ એક્ટ તમને અહીંયા કન્ટિન્યુઅસ ફોર્મેટમાં મળી જશે. તો તમે ગૂગલ ક્રોમ યુઝ કરતા હશો તો તમે એને પ્રિન્ટ PDF નો ઓપ્શન પણ છે અહીંયાથી, તમે એને પાર્ટ્સમાં પ્રિન્ટ એઝ અ PDF પણ લઈ શકશો. અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો તમને 1 થી 45 સેક્શન પછીની જે સેક્શનો છે એનો પણ તમને અહીંયા વ્યૂ કન્ટિન્યુઅસ ફોર્મેટમાં મળી જશે. હવે મારે પર્ટિક્યુલર મારો ક્વેશ્ચન એ છે કે મારે કંપનીઝ એક્ટની અંદર એ જોવું છે કે ક્રિમિનલ વર્ડ ક્યાં ક્યાં આવ્યો છે. સો આવી રીતની એક ક્વેરી પણ હતી મારા ક્લાયન્ટની કે જે કંપનીઝ એક્ટ 2013 છે એની અંદર ક્રિમિનલની સેક્શનો કઈ છે. એટલે આપણે આ રીતે સર્ચ કર્યું કે કંપનીઝ એક્ટ અને ક્રિમિનલ વર્ડ આપ્યો તો મને આટલી સેક્શન્સ બતાવી જેમાં ક્રિમિનલ વર્ડ આવેલો છે. સો કદાચ પોસિબલ છે કે આ બધી સેક્શનો જે છે અંડર CRPC અને ક્રિમિનલ ઉપર પણ હોઈ શકે, જેના ટાઇટલ વાંચવાથી આપણને થોડો ઘણો આઈડિયા આવે છે કે આ ક્રિમિનલને સાઈડમાં છે. સો આ રીતે પણ તમારે કોઈ વર્ડ સર્ચ કરવો હોય તો તમે એનો અહીંથી યુટિલાઇઝ કરી શકો. અને જે ટેબલ ઓફ કન્ટેન્ટ છે જેમાં તમે પ્લસ સાઇન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા બ્રાઉઝ નીચે ફરીથી પ્લસ સાઇન અને ટેબલ ઓફ કન્ટેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન્સ મળી રહેશે. ઇન્ડસ્ટ્રી વાઇઝ જોવું છે કે FMCG ઇન્ડસ્ટ્રીના કયા કયા એક્ટ છે, FMCG ઇન્ડસ્ટ્રીમાં કયા કયા એક્ટ આવી શકે છે, તો એ તમે ક્લિક કરશો ને FMCGમાં ક્લિક કરશો તો FMCG રિલેટેડ બધા તમને અહીંયા બેરેક્સ બતાવશે. એવી જ રીતે તમારે મિનિસ્ટ્રી વાઇઝ પાવર, મિનિસ્ટ્રી ઓફ પાવરમાં કયા કયા એક્ટ લાગુ પડે છે તો આ મિનિસ્ટ્રી ઓફ પાવરના તમને અહીંયા એક્ટ મળી જશે. એવી જ રીતે તમે સબ્જેક્ટ વાઇઝ જોવું છે કે ભાઈ લો એન્ડ ઓર્ડર છે, જુવિનાઇલ છે, પ્રોપર્ટી લો છે, તો એમાં કયા કયા એક્ટ લાગુ પડે છે તો આ તમને અહીંયાનો રેફરન્સ મળી રહેશે. અને આલ્ફાબેટિકલ અને ક્રોનોલોજિકલ વાઇઝ તમને બતાવું, જેમાં 2019માં હમણાં કન્ઝ્યુમર એક્ટ જે નવો એક્ટ આવ્યો છે, સો કન્ઝ્યુમર એક્ટ તો સ્ટાર્ટિંગના ટાઈમમાં જ એક્ટ બની ગયો હતો પણ એને
જે એની એન્ફોર્સમેન્ટ ડેટ હતી એ નોટિફાઈ નહોતી કરી. તો આવી રીતે જે એન્ફોર્સમેન્ટ ડેટ હમણાં જે ઓગસ્ટમાં થઈ કદાચ, તો એ ડેટ તમારી કોઈ એન્ફોર્સમેન્ટ બાકી હોય તો તમને આ રીતે ફ્લેગ વાઇઝ પણ અહીંયા બતાવશે. હવે મારે એ જોવું છે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હવે જે બની ગયો છે એક્ટ, એના મારે જૂના એક્ટની સાથે નવી સેક્શનો કઈ છે, તો એના માટે આપણે એક અહીંયા કમ્પેરેટિવ ચાર્ટ પણ આપીએ છે. સો ડાયરેક્ટલી તમે આ પર્ટિક્યુલર ઉપર ક્લિક કરશો એટલે તમને એનો કમ્પેરેટિવ ચાર્ટ પણ બતાવી દેશે કે ભાઈ જૂની કઈ સેક્શનો હતી જે હવે નવી થઈ ગઈ. તમે ઉપર ટાઇટલ જોઈ શકશો જે લેફ્ટ સાઈડમાં છે નવું છે અને રાઈટ સાઈડમાં છે જૂનું છે. સો આ રીતે તમને અહીંયા સેક્શન વાઇઝ તમને ખ્યાલ આવશે કે કઈ સેક્શનો જૂની છે. ધારો કે સેક્શન 3 જુઓ અને આ સેક્શન 100 થઈ ગઈ છે. હવે જે સેક્શન 3 હતી એ જે 100 ઉપર જતી રહી છે. સો આવી રીતે તમને આ બધી સેક્શન્સના પણ રેફરન્સ અહીંયાથી મળી જશે. પ્લસ તમે રાઈટ સાઈડમાં તમે જે બીજા બધા આઇકન્સ જોઈ શકો છો જેની અંદર આપણે, સોરી આ હું તમને આલ્ફાબેટિકલીમાંથી બતાવીશ તો તમને વધારે ખ્યાલ આવશે કેમ કે એ અમેન્ડેડ એક્ટ છે. ફોર એક્ઝામ્પલ આધાર એક્ટ છે, તો આધાર એક્ટને તમે બીજી લેંગ્વેજમાં એટલે કે હિન્દી કે પછી લોકલ લેંગ્વેજમાં જોતું હોય તો અત્યારે આપણે હિન્દીનો સપોર્ટ આપીએ છીએ અને આના ઉપર ક્લિક કરશો એટલે હિન્દી લેંગ્વેજમાં તમને એક્ટ મળી જશે. પ્લસ બ્રીફ ફેક્ટ્સ તમને મળી જશે એટલે સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટિવ્સ છે જે એક્ટની સાથે આવતા હોય છે, ડેટ ઓફ એસેન્ટ છે, અમેન્ડમેન્ટ એક્ટ છે તો એનો રેફરન્સ તમને અહીંયાથી મળી જશે, કોઈ બિલ પેન્ડિંગ છે કે નહીં એની ડિટેલ મળી જશે. એ પર્ટિક્યુલર એક્ટના રૂલ્સ જે છે એ તમને અહીંયા મળી જશે, રૂલ્સ રેગ્યુલેશન્સ ઓર્ડર એની ઇન્ફોર્મેશન તમને અહીંયાથી મળી જશે. એના પછી આ જે છે એ એનોટેશન્સ છે જે બેરેકની સાથે જ આવતા હોય છે, શોર્ટ નોટ્સ ઓન ધી એક્ટ, સેક્શન વાઇઝ નોટ્સ આપેલી છે. સો એ સેક્શન વાઇઝ નોટ્સ તમને અહીંયા એક્સેસ કરવા મળી જશે. પ્લસ એના પછી આપણે જે હમણાં પહેલા જોયું હતું આખું એક્ટ તમારે સિંગલ ડોક્યુમેન્ટમાં ઓપન કરવું હોય તો તમે અહીંયાથી એને કરી શકો છો. એવી રીતે કોઈ બિલ પેન્ડિંગ હશે તો પાર્લામેન્ટનું આ પિક્ચર તમને અહીંયા બતાવશે. સો કોઈ બિલ પેન્ડિંગ હશે તો તમને એ રીતે પણ એમાંથી જોવા મળી જશે. હવે આપણે ફોર એક્ઝામ્પલ ફરીથી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ધારો કે ઓપન કરીએ. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને હું અહીંયા ઓપન કરી દઈશ. એક્ટની સામે સેક્શનોની સામે તમે જોઈ શકો છો રેડ અને બ્લુ એમ આઇકન આપેલા છે. સો આપણે હમણાં લીગલ સર્ચમાંથી જોયું હતું કે પર્ટિક્યુલર એક્ટ વાઇઝ આપણે જજમેન્ટ સર્ચ કર્યા હતા જેમાં CRPC 438 અને IPC 120B. પણ હવે તમે કોઈ ડાયરેક્ટ વાંચતા હોય તમારે ત્યાંથી જ ડાયરેક્ટલી જમ્પ કરવું હોય જજમેન્ટ્સ ઉપર, તો એના માટે આપણે આ ઓપ્શન આપેલો છે સેક્શન 25. તો સેક્શન 25 ઉપર એ જજમેન્ટ સર્ચ કરી લેશે અને સેક્શન 25 ની કમેન્ટ્રી જોતી હોય તો વ્યૂ કમેન્ટ્રી ઉપર ક્લિક કરશો તો સેક્શન 25 ની આ તમને અહીંયા કમેન્ટ્રી બતાવી દેશે. સો એવી રીતે બધા જ સેક્શનોની સામે તમને અહીંયા ઓપ્શન્સ આપેલા છે જે સેક્શન્સની ઉપર તમારે જજમેન્ટ્સ ઓપન કરવા હોય. ધારો કે 138 જે છે એના ઉપર આ જજમેન્ટ્સ તમને અહીંયાથી મળી જશે. ડાયરેક્ટલી એ સર્ચ કરશે અહીંયાથી જ ઓપન જજમેન્ટ ઓન સેક્શન 138. આ રીતે એક તમને મનુ સર્ચનું પણ બતાવી દઉં. તમે અસિસ્ટેડ સર્ચ યુઝ કરશો તો તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. પણ આપણે મનુ સર્ચમાં પણ તમે જેમ નેચરલ લેંગ્વેજ સર્ચ કર્યું છે તો એને તમારે પ્રોક્સિમેટીમાં સર્ચ કરવું હોય ત્યારે તમે મનુ સર્ચનો પણ ઉપયોગ કરી શકો. ફોર એક્ઝામ્પલ એક ક્રિમિનલ ઉપર જ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે મર્ડર અને નાઇફ જે સાથે લખ્યા હોય એટલે કે ફ્રેઝમાં લખ્યા હોય એવા જજમેન્ટ્સ મને ખાલી 10 મળે છે. પણ જ્યારે હું એમાં પ્રોક્સિમેટી એડ કરીશ કે 5/5 કરીશ તો મને એ 5 વર્ડ્સની ગેપમાં જે જજમેન્ટ્સ આવતા હોય એટલે કે ક્યાંય જજમેન્ટમાં એવું લખ્યું હોય કે નાઇફ યુઝ ઇન ધ મર્ડર અથવા મર્ડર વોઝ કમિટેડ બાય નાઇફ, તો એ પ્રોક્સિમેટીમાં એ બંને વર્ડને સર્ચ કરી લેશે ઇન ધ ગેપ ઓફ 5 વર્ડ્સ. ડિફોલ્ટ પ્રોક્સિમેટી છે જે પ્રોક્સિમેટીની અંદર એ સર્ચ કરી લેશે. સો આ રીતે આપણે મનુ સર્ચનો પણ ઉપયોગ કરી શકું. અહીંયા સર્ચ ટીપ્સ આપેલી છે જેની મદદથી તમે સર્ચ ટીપ્સ પણ જોઈ શકો. પ્લસ હવે તમને સેમ્પલ ડ્રાફ્ટ જે આ મોડ્યુલના છે એ મોડ્યુલની અંદર જે આવે છે ડ્રાફ્ટ એગ્રીમેન્ટ ડીડ્સ, તો આ સેમ્પલ ડ્રાફ્ટ આપેલા છે સબ્જેક્ટ વાઇઝ. ફોર એક્ઝામ્પલ મારે વિલ ઉપર જોઈએ છે તો અહીંયા વિલ્સ માટેનું એક આ સબ્જેક્ટ આપેલું છે જેમાં પ્રેસિડેન્ટ આપેલા છે. સો આ રીતે કે ભાઈ લાસ્ટ વિલ, હવે લાસ્ટ વિલ ઉપર હું ગયો તો મને એ ફોર્મેટ આપી દીધી PDF ની, જે ફોર્મેટની અંદર મારે કોઈ વસ્તુ હું અહીંયા ટાઈપ કરીશ
ફોર એક્ઝામ્પલ ચિંતનસિંહ જાડેજા, તો જસ્ટ હું ટાઈપ કરીશ અને અહીંયા હું ડિટેલ્સ લખીશ અને પ્રિન્ટ ઉપર હું જ્યારે ક્લિક આપીશ તો એ મને એની સાથેનું એક પ્રિવ્યુ મને અહીંયા પીડીએફમાં કન્વર્ટ કરીને પણ આપી દેશે. તો તમારે જસ્ટ ફિલ કરવાનું છે અને સીધી પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે. સો આ રીતના સેમ્પલ ડ્રાફ્ટ પણ તમને આની અંદર મળશે. આ રીતની તમે ડિટેલ્સ ફિલ કરીને પણ તમે એની અંદરથી લઈ શકો છો. પછી સ્ટેટ્યુટરી ફોર્મ્સ છે જે તમને અહીંયાથી એક્સેસ કરવા મળી જશે. આ રીતના સ્ટેટ્યુટરી ફોર્મ્સ છે. સિવિલ ઉપર જોવું છે આપણને તો તમને અહીંયા સિવિલ ઉપર સ્ટેટ્યુટરી ફોર્મ્સ મળી જશે. સબ્જેક્ટ વાઇઝ આપેલા છે અહીંયા, જે એક્ટ રૂલ્સની સાથે જે આવતા હોય છે ફોર્મ્સ, એ બધા ફોર્મ્સ તમને અહીંયા મળી જશે. પ્લસ આર્ટિકલ્સ અહીંયા આપેલા છે. સો આ રીતે આર્ટિકલ્સનો અહીંયા તમને એક્સેસ મળી જશે. સો આ આર્ટિકલ્સ તમે બહારથી પણ એક્સેસ કરી શકો છો. પ્લસ માય હોમ ઉપર અમે અમુક કોમ્પ્લિમેન્ટરી સર્વિસીસ આપીએ છીએ. તમે અમારો પ્લાન લેશો તો એમાં તમને ડિક્શનરી મળી જશે, મેગઝીન્સ મળી જશે, કોર્ટ કેલેન્ડર્સ છે એ મળી જશે, પ્લસ કોન્સ્ટિટ્યુશન ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝનો એક્સેસ તમને મળી જશે. બે એક્ટ્સ તમારે કમ્પેર કરવા છે તો એ એક્ટ્સ કમ્પેર કરી શકાશે. જે કોમ્પિટિટિવ ચાર્ટ આપણે જોયો તો એ પણ તમે અહીંયાથી ડાયરેક્ટલી જોઈ શકો છો. જીએસટી રિલેટેડ ઇન્ફોર્મેશન કોઈ જોતી હોય તો એની જીએસટી રેટ મળી જશે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે, રેરા રેડી રેકનર છે તો એનો ઓપ્શન મળી જશે. પ્લસ જજમેન્ટની તમારે અલર્ટ્સ ક્રિએટ કરવી હોય, ધારો કે કોઈ ટોપિક ઉપર તમારે વારંવાર જજમેન્ટ્સની જરૂર પડતી હોય છે. ફોર એક્ઝામ્પલ ઓર્ડર 39 રૂલ 1 ઉપર તમારે રેગ્યુલર બેસિસ ઉપર કંઈ પણ નવું જજમેન્ટ આવે તો તમારા કામનું છે. સો આ પર્ટિક્યુલર સર્ચને તમે અહીંયા અલર્ટ્સમાં પણ કન્વર્ટ કરી શકો છો. અહીંયા તમે સીપીસી ઓર્ડર 39 રૂલ 1 અલર્ટ, આવું આપણે આ સર્ચનું નામ આપી દીધું છે. આ નામ ઉપર હવે મારે અલર્ટ સેટ કરવી છે તો માય હોમમાં માય મેનેજ સર્ચનો એક ઓપ્શન છે, કે પછી અહીંયાથી પણ તમે જઈ શકો મેનેજ સર્ચ. આપણે જે નામ સેવ કર્યું હતું એ નામની સામે તમે તમારું અહીંયા ઈમેલ એડ્રેસ આપી દો. એ ઈમેલ એડ્રેસ ઉપર તમને જેટલા દિવસ અહીંયા તમે સિલેક્ટ કરશો કે ભાઈ 30 દિવસ સુધી મને આ ઈમેલ ઉપર અપડેટ મળે, તો અહીંયા મેં અમારું ઈમેલ એડ્રેસ આપી દીધું અને હું અહીંયા સેટ અલર્ટ ઉપર ક્લિક કરીશ એટલે એ 30 દિવસ સુધી મને ઓર્ડર 39 રૂલ 1 એટલે કે આજથી એ 30 દિવસ સુધી મને અલર્ટ સેટ કરશે. કઈ પણ નવું જજમેન્ટ અપલોડ થશે મનુપત્રમાં અને જેમાં ઓર્ડર 39 રૂલ 1 આવશે તો એ તમારા મેઇલમાં આવી જશે. સો આ રીતે આપણે મનુપત્રનો યુટિલાઇઝ કરી શકીએ. પ્લસ આપણે મનુપત્રની સાથે અત્યારે આ ટાઈમની અંદર તમારા જે કેસીસ ચાલતા હશે એને મેનેજ કરવા માટે પણ આપણે એક એપ્લિકેશન છે, જે મોબાઈલ એપ્લિકેશન છે, જેને આપણે કેસ વોચ તરીકે નામ આપેલું છે. સો તમારા જે પણ કેસીસ છે એ કેસીસને તમે અહીંયાથી મેનેજ કરી શકો. સો બહુ સિમ્પલ છે. તમારે તમારા કેસીસને જસ્ટ આની અંદર અપલોડ કરવાના છે કેસ નંબર વાઇઝ, જેમાં આપણે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ્સ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સ પ્લસ ટ્રિબ્યુનલ્સનો એક્સેસ આપીએ છીએ. પ્લસ કેસ ઉપર જઈને તમે તમારી કોર્ટ્સ સિલેક્ટ કરી શકો. તમારે સુપ્રીમ કોર્ટનું એડ કરવું છે કે હાઈકોર્ટનું એડ કરવું છે, સો બધી હાઈકોર્ટ્સ આપેલી છે. પ્લસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તમારે સીએનઆર નંબર હોય તો સીએનઆર નંબરથી અને તમારે ડાયરેક્ટલી ડિસ્ટ્રિક્ટ કોર્ટ કે તાલુકા કોર્ટની પેલા નંબરથી આપવો છે તો એ પણ મળી જશે. ટ્રિબ્યુનલ્સના પણ આપણે આની અંદર એક્સેસ આપેલા છે. બેનિફિટ શું છે, તમે એ પર્ટિક્યુલર કેસ જે છે એના તમારા ઓર્ડર્સ કોઈ પણ આવશે કે નેક્સ્ટ યરિંગ ડેટ આવશે, તમારું કેલેન્ડર એ રેડી કરી આપશે, પ્લસ કોઝ લિસ્ટ તમારું બનાવી આપશે. તો આ રીતના તમને અહીંયા ઓપ્શન્સ મળી જશે. તમારે કેસ સજેશન્સમાં પણ તમારે સેટ કરવું હોય, કેસ સજેશન્સ જોવા હોય તો તમે કેસ સજેશન્સ પણ જોઈ શકો. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, સી કોર્ટ માટે સર્ચ બાય પાર્ટી નેમ છે, અહીંયાથી તમે પાર્ટી નેમ વાઇઝ પણ સર્ચ કરી શકો. સો આ રીતના ઓપ્શન્સ કેસ વોચમાં આપણે આપેલા છે. હવે અત્યારે કોઈને કોઈ ક્વેરી હોય તો મને એ પૂછી શકે છે.
કોઈ ને કોઈ ક્વેરી હોય તો મને પૂછી શકે છે. અધરવાઇઝ તમારે કોઈ ક્વેરી હોય તો તમે કોન્ટેક્ટ @manupatra.com ઉપર પણ મેઇલ કરી શકો છો.